प्राकृतिक संख्याओमांथी एक संख्या यादृच्छिक रीते पसंद કરવામાં આવે છે. આ સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય તેની સંભાવના શોધો. ઓકે, હવે પ્રથમ 100 સંખ્યા, પ્રથમ 100 સંખ્યા કઈ કઈ હોય માહી ખબર છે? બોલતો પ્રથમ 100 સંખ્યા કઈ કઈ હોઈ શકે? एक बे तर चार पांच छ सात आठ ए दिस थी सो तो ए दिस बोलवाना बेस हां चार ए एक थी 100 ની વાત ચાલે છે. પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યા, પ્રથમ 100 પ્રાકૃતિક संख्या लेके एक थी 100, तो u बराबर શું દિયા? u बराबर થાય 1 2 3 4 up to 100, તો n बराबर छोटा n નાખો 100. પ્રશ્ન શું હતો? સર પ્રશ્ન હતો સંખ્યા 7 વડે ભાગી શકાય. આ સંખ્યા 7 વડે નિશેષ ભાગી શકાય બરાબર ઘટના 1. સર હા શું થાય બોલો. હેલો, ચલો ચલો બોલો બોલો શું થયું. હેલો, અરે કોણ બોલી હતી? કોતો કરા દો કે ખબર પડે નહીં. આવ તો બોલતા નહીં તમે. તો ચાલુ કરો ને આગળ. આ પેલા મેં કહેતા એક પ્લાન તકલીફ થી બોલે તે પાછો જતો રહ્યો. હા બરાબર ઘટના એ માટે ઘટના એને સાનુકૂળ પરિણામ સ્મોલ m બરાબર. ચલો 7 વડે નિશેષ કોને ભગાય? તો 7 વડે નિશેષ ભગાય 7 વડે કોને ભગાય? તું જો કેલ્ક્યુલેટર માં ચેક કરવાનું આ રીતે. આ બે 100 ને 7 વડે ભગાય તો 100 7 સાહેબ 7 વડે ના ભગાય. ઓકે, 99 ભાગ્યા 7 સાહેબ ના ભગાય. 98 ભાગ્યા 7 એ સાહેબ ભગાય છે 98 ને. તો 7 14 21 98. ઓકે, હવે તમે ગણો મુંબઈ બરાબર. તો મુંબઈ બરાબર આ 98 ભાગ્યા 7 આવી 14 સંખ્યા થાય. છેલ્લે 98 ને 7 વડે ભાગો તો એમ બરાબર 14 સંખ્યા. અથવા તમે લખી નાખો, લખો ને ગણી નાખો કે 21 28 35 42 49 એટલે લોકન ગણો 1 2 3 4 ગણશો તો 14 સંખ્યા થશે આવી. બરોબર, મેં શોર્ટકટ વાપરી છેલ્લે 98 ને 7 વડે ભાગ્યા 14 સંખ્યા મારે આવી ગઈ એમ બરાબર. તમે એને લખો કા 7 14 આ રીતે તો પણ આવી જાય. તો મુંબઈ P of A બરાબર મુંબઈ અપોન નાગપુર એટલે કે આ 14 ભાગ્યા 100. 14 ભાગ્યા 100 એટલે 7 2 14 ને 5 2 100. 7 ઉપર 50 અથવા 14 ભાગ્યા 100 અથવા 0.14 બધા એક જ જવાબ થાય. ચલો હું તમને કહું, તમે મને જવાબ આપજો. જોયા આ સંખ્યા, આ સંખ્યા 10 વડે, કેટલા વડે? 10 વડે નિશેષ ભાગી શકાય. ધારો કે મારા જાતે પ્રશ્ન બનાવે, ધારો કે આ સંખ્યા 10 વડે નિશેષ ભાગી શકાય તો હું એને શું કહીશ? ઘટના બી. માટે ઘટના બી ને સાનુકૂળ પરિણામ સ્મોલ m બરાબર 10 વડે નિશેષ કોને ભાગી શકાય? તો 10 20 30 40 50 60 70 80 90 100. ઓકે, તો મુંબઈ બરાબર ગણી નાખો કેટલા થયા? 1 2 3 4 5 6
શોર્ટકટ વાપરી પેલાની જેમ, તો આ છેલ્લે સો આવે ને, સો ને દસ વડે ભાગો, તો સો ને દસ વડે ભાગો, દસ સંખ્યા થઈ ગઈ મુંબઈ. જો આમ ગણો તો પણ 1 2 3 4 5 6 7 8 9 10 ગણો તો પણ 10 થઈ, અથવા છેલ્લી સંખ્યા 100 છે એને 10 વડે ભાગો, 10 વડે 10 સંખ્યા થઈ. પછી p ઓફ b બરાબર મુંબઈ અપોન નાગપુર, મુંબઈ 10 એ મુંબઈ 10 અને નાગપુર 100, મેળવ્યું 1 અપોન 10 અથવા 0.10 આવી ગયો એનો જવાબ. ઓકે, ચલો ત્યારબાદ પાંચમો પ્રશ્ન, ચલો વાંચો પાંચમો પ્રશ્ન. ચલો જેનિશ વાંચો, જેનિશ પાંચમો પ્રશ્ન. પાંચમો પ્રશ્ન વાંચો લ્યા. હા, તમે બધા તો બહુ જ અગ્રિયામાં છો. પ્રશ્ન કરવાનો વાંચો. એક સંખ્યાને પસંદ કરવા યાદચ્છિક પ્રયોગોનો નિર્દેશ અવકાશ યુ બરાબર 1 2 3 પછી 120 છે, અને આ નિર્દેશ અવકાશના પરિણામો સંભવિત છે. આ સંખ્યા એક પહેલું 3 ગુણક હોય, 3 ગુણક ન હોય, 4 ગુણક હોય, 4 ગુણક ન હોય, અને 3 અને 4 બંનેનો ગુણક હોય એની સંભાવના શોધો. ઓકે, તો સૌથી પહેલા જે 3 ની ગુણક હોય એની હું વાત કરી રહ્યો છું. n બરાબર, તો જો સંખ્યા 1 2 3 આઈ દે 120 સુધી જાઓ તો n બરાબર ટોટલ તમારે 120 સંખ્યા થઈ, બરોબર. હવે પહેલો પ્રશ્ન હતો એનો કે સંખ્યા, આ સંખ્યા 3 ની ગુણક હોય, શું હતો આ સંખ્યા 3 ની ગુણક હોય બરાબર ઘટના એ માટે ઘટના એ ને સાનુકૂળ પરિણામ સ્મોલ એમ બરાબર. સંખ્યા 3 ની ગુણક કોણ હોય? 3 6 9 12 up to 120 આ બધી લખવાના બેસવાની હોય. 3 6 9 12 ડેસ 120 પણ 3 ની ગુણક છે. તો મુંબઈ કેટલી સંખ્યા થાય આવી? આજે છેલ્લે 120 હતા ને, છેલ્લે 120 ને ભાગ્યા 3 કરો, આવી 40 સંખ્યા થઈ. માટે P of A બરાબર મુંબઈ અપોન નાગપુર, મુંબઈ 40 નાગપુર 120, નડી ગયું 4 3 12 1/3 થઈ સંખ્યા. બીજો પ્રશ્ન, જો બીજો પ્રશ્ન શું હતો? બીજો પ્રશ્ન 3 ની ગુણક હોય, જો 3 ની ગુણક હોય એને તમે ઘટના એ કહ્યું, તો ના હોય એને ઘટના એડેશ કેવું પડે? 3 ની ગુણક ન હોય બરાબર ઘટના એડેશ, બરાબર શું? ઘટના એડેશ. તો તમારે શોધવાની શું? P ઓફ એડેશ શોધવાનો. P of A વત્તા P of A dash બરાબર 1 થાય, માટે P of A dash બરાબર 1 minus P of A, માટે P of A dash બરાબર 1 minus P of A. P of A નો જવાબ કેટલો છે સાહેબ? આવ્યો 1/3. ચોકડી ગુણાકાર કરો, 3 ના 3 3 1 3 ઓછા 1 3 1 3 ઓછા 1 ક્રમાંથી છે 2/3. આ 2/3 કોનો જવાબ આવ્યો? 3 ની ગુણક ન હોય. ચલો ત્રીજો પ્રશ્ન શું હતો?
જોયેલા ત્રીજો પ્રશ્ન સંખ્યા ચારની ગુણક હોય ત્રીજો પ્રશ્ન આ સંખ્યા આ સંખ્યા એટલે ભાઈ આ સંખ્યા ચારની ગુણક હોય બરાબર ઘટના બી કહેવાય કઈ ઘટના બી માટે ઘટના બી ને સાનુકૂળ પરિણામ સ્મોલ n બરાબર જો આ સંખ્યા 4 ની ગુણક કોણ હોય તો કે સર 4 ની ગુણક 4 8 12 16 અપ ટુ 120 પણ 4 ની ગુણક છે ઓકે તો m બરાબર આ છેલ્લે 120 છે 120 ભાગ્યા 4 કરો 120 ભાગ્યા 4 4 તેના 30 થાય માટે P of B બરાબર મુંબઈ અપોન નાગપુર મુંબઈ 30 ભાગ્યા નાગપુર 120 મિનિટ મિનિટ ગયો 3 4 12 1 અપોન 4 આવી ગયો એનો જવાબ હવે આ ચોથો પ્રશ્ન તો ચોથો પ્રશ્ન શું છે જો ચારની ગુણક ન હોય ઓકે અહીંયા લખું છું ચારની ગુણક ન હોય બરાબર ઘટના બી ડેશ ચારની ગુણક હોય ને ઘટના બી કો તો ના હોય ને ઘટના બી ડેશ માટે હવે તમારે શોધવાનું શું સાહેબ પી ઓફ બી ડેશ શોધવાનો તો પી ઓફ બી વત્તા પી ઓ બી ડેશ બરાબર 1 થાય માટે પી ઓ બી ડેશ બરાબર 1 માઈનસ પી ઓ બી માટે પી ઓ બી ડેશ બરાબર 1 માઈનસ પી ઓ બી નો જવાબ 1 અપોન 4 ચોકડી ગુણાકાર કરો 4 1 4 ઓછા 1 3 અપોન 4 પાંચમો પ્રશ્ન હવે કરો પાંચમો પ્રશ્ન હા જો આ પાંચમો પ્રશ્ન શું છે 3 અને 4 બંનેની ગુણક હોય એની સંભાવના શોધો તો જો 3 અને 4 બંનેની ગુણક હોય બરાબર ઘટના સી માટે ઘટના સી ને સાનુકૂળ પરિણામ સ્મોલ n બરાબર તો 3 અને 4 ની ગુણક કોણ હોય તો 3 6 12 12 એકનો આખો ઘડિયો એ 3 અને 4 બંને ની ગુણક હોય 12 એક 12 12 2 24 12 3 36 12 6 48 12 5 60 12 6 72 12 6 84 96 12 9 108 અને 12 10 120 તમે જોઈ લો 3 6 12 4 3 12 3 8 24 4 6 24 3 12 36 4 9 36 3 અને 4 બંનેની ગુણક હોય તો 12 એક નો આખો કરીએ 3 6 12 એક નો આખો કરીએ તો m બરાબર મુંબઈ 1 2 3 4 5 6 7 8 9 10 થાય તો p of c બરાબર અહીંયા લખું છું માટે P of C બરાબર મુંબઈ અપોન નાગપુર મુંબઈ અપોન નાગપુર એટલે આ મુંબઈ કેટલા 10 ભાગ્યા નાગપુર કેટલા 120 માડું જુ માડું જુ 1 અપોન 12 તો આ રીતે તમારો આવે એનો જવાબ હવે એના પછીનો પાછળ છે છઠ્ઠો દાખલો ચલો હું તમને છઠ્ઠો દાખલો કરાવું છું કોણ રકમ વાંચશે વાંચતું જ નહીં કોઈ બોલો રેન્ડમ શબ્દના બધા જ અક્ષરોના ઉપયોગથી બનતી તમામ ગોઠવણીમાં આર
પ્રથમ અને એમ અંતિમ સ્થાન પર આવે તેની સંભાવના છે. સૌથી પહેલા એન નાગપુર 1 2 3 4 5 6 રેન્ડમ શબ્દમાં કુલ 6 અક્ષરો છે. હવે ગોઠવવાના છે એટલે 6p6 રીતે તમે એને ગોઠવી શકો. 6p6 એટલે કે ધોરણ 11 ને યાદ હોય તો 6 ફેક્ટોરિયલ, 7p7 7 ફેક્ટોરિયલ, 5p5 5 ફેક્ટોરિયલ, 4p4 4 ફેક્ટોરિયલ. સો n બરાબર 6 ફેક્ટોરિયલ એટલે 6 × 5 × 4 હવે રેન્ડમ શબ્દમાં આર પ્રથમ અને આર અંતિમ સ્થાને આવે આમાં એની સ્ટોરી શું છે? સર ફરીવાર સમજાવજો, ઉપરનું ખબર ના પડી મને. આ તો ખાલી રેન્ડમ શબ્દ જ લખ્યો, R A N D O M રેન્ડમ. ગણો 1 2 3 4 5 6 શબ્દો, 6 અક્ષરો છે તો 6 રીતે ગોઠવી શકાય. 6 અક્ષરો 6p6. સર 5 અક્ષરો હતો 5p5, 4 અક્ષરો હતો 4p4, આ 6p6 કર્યું. હવે એની શરત શું હતી? કે R પ્રથમ સ્થાને અને M છેલ્લા સ્થાને આવે એની સંભાવના. તો જો અહીંયા લખું છું, આર પ્રથમ અને એમ છેલ્લા સ્થાને આવે બરાબર ઘટના એ. માટે ઘટના એને સાનુકૂળ પરિણામ સ્મોલ એમ બરાબર. તો આર પ્રથમ અને એમ છેલ્લા સ્થાને આવે તો સાહેબ આર પ્રથમ જે આવે જો અહીંયા ફરીથી લખો યાર. તો આર પ્રથમ 1p1 એક જ રીતે આવી શકે અને એમ છેલ્લે 1p1 એક જ રીતે આવી શકે. 1p1 × 1p1 × હવે વચ્ચેના જે દેખાય 4 અક્ષરો, આ વચ્ચેના 4 એ 4p4 રીતે ગોઠવી શકાય. આ વચ્ચેના 4 કેટલી રીતે ગોઠવી શકાય? આ 4 અક્ષરો 4p4 4 જગ્યામાં. માટે મુંબઈ બરાબર 1p1 1 થાય, 1p1 1 થાય, 4p4 4 ફેક્ટોરિયલ, 6p6 6 ફેક્ટોરિયલ, તો 4p4 4 ફેક્ટોરિયલ. મુંબઈ ઇઝ ઇક્વલ ટુ 4 ફેક્ટોરિયલ એટલે શું? 4 3 2 1 2 3 6 6 24. માટે P of A બરાબર મુંબઈ અપોન નાગપુર આ 24 ભાગ્યા એન 720 24 × 72 1/30 આવે એનો જવાબ છે દુરાડીએ તો બરોબર. હવે સાતમો પ્રશ્ન વાંચો. વાત માય ઓરેન્જ શબ્દના બધા જ અક્ષરોથી બનતી તમામ ગોઠવણીઓમાં સ્વર પહેલા ત્રીજા અને છઠ્ઠા સ્થાન પર આવે તેની સંભાવના શોધો. ઓકે, ઓરેન્જ શબ્દની ગોઠવણીની આપણે વાત ચાલે છે. ઓરેન્જ 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 બે રેકોર્ડિંગ ચાલુ છે જોઈ લે. ચાલુ છે રેકોર્ડિંગ કે ઓરેન્જ શબ્દમાં સ્વર પહેલા ત્રીજા અને છઠ્ઠા સ્થાને આવે
ओ आर ए एन जी ई सौथी पहला तो एन बराबर तो एक बे तीन चार पांच छ सिक्स बी सिक्स એટલે કે 6 ફેક્ટોરિયલ એટલે કે નાગપુર કેટલા થઈ ગયા 730 હવે એનો પ્રશ્ન હતો સ્વર પહેલા ત્રીજા અને છઠ્ઠા સ્થાને આવે બરાબર ઘટના એ માટે ઘટના એ ને સાનુકૂળ પરિણામ સ્મોલ એમ બરાબર ઓકે તો સ્વર તો ખબર છે ને એ ઈ આઈ ઓ યુ સ્વર કેવા ખ્યાલ છે ને એ આઈ ઓ યુ તો આ સ્વર છે તમારા દેખાય આની અંદર આ પ્રશ્નની અંદર આ સ્વર છે આ પહેલો આ બીજો આ ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો હવે એને શું કહ્યું સ્વર પહેલા ત્રીજા અને છઠ્ઠા સ્થાને આવે તો દેખાય આ સ્વર પહેલા ત્રીજા અને છઠ્ઠા સ્થાને આવે એની વાત ચાલે છે તો આ એ ઈ આઈ ઓ યુ દરેક સ્વર પોતાના સ્થાને આવે સ્વર પહેલા ત્રીજા અને છઠ્ઠા સ્થાને આવે હવે આ ત્રણ સ્વરો છે સ્વર કેટલા છે આની અંદર એ ઓ ઈ હવે આને ગમે ત્યાં તમે ગોઠવી શકો છો આ ક્રમ જળવાવો છે પહેલો ત્રીજો છઠ્ઠા સ્થાનની અંદર તમે હવે ધારો કે અહીંયા એ ને અહીંયા ઓ ઈ કાબજી પહેલો ઈ એ ઓ કાબીજો ઈ એ પહેલા ત્રીજા અને છઠ્ઠા સ્થાને જ આવવું જોઈએ ત્રણ સ્વર છે અને ગોઠવણીના ત્રણ ખાના છે તો ગોઠવણી તમારે થાય શું 3p3 ધ્યાનથી જો આ ત્રણ સ્વરો સમજવા લાયક છે ઓ એ ઈ ત્રણ સ્વરો એના માટે ખાના કયા પહેલું ત્રીજું અને છઠ્ઠું ત્રણ ખાના છે તો આ ત્રણ ખાનામાં ગમે તે તમે અદલા બદલી કરો ઓ એ ઈ ની જગ્યા એ ઓ ઈ ઈ ઓ એ એ ઉ ઈ ઓ ઈ જે કરવું હોય તમે કરી શકો છો બરોબર હવે વાત કરી બાકીના તો બાકીના 1 2 3 બાકીના 3 વ્યંજનો છે એ વ્યંજનો પણ આ બીજું ચોથું પાંચમા ખાનામ જેમ આમથી આમ રમણ ભમણ જેમ ગોઠવણી કરવી કરો આ વ્યંજન આર એન જી વ્યંજન છે તો વ્યંજન જી આગળ લાવો આર પાછળ લાવો એન આગળ પાછળ જેમ કરો તો એવી એ પણ કેટલી રીતે થાય સાહેબ એ પણ ત્રણ વ્યંજનોને ત્રણ ખાનામાં ગોઠવવાના છે સો મુંબઈ બરાબર 3p3 ત્રણ ફેક્ટોરિયલ 3p3 ત્રણ ફેક્ટોરિયલ માટે મુંબઈ બરાબર ત્રણ ફેક્ટોરિયલ એટલે કેટલા 6 ભઈ કીધે 6 ખબર છે ને ત્રણ ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 3 2 6 ગુણ્યા 6 એટલે કે 36 સો પી ઓફ A બરાબર મુંબઈ અપોન નાગપુર સો પી ઓફ A બરાબર મુંબઈ 36 ભાગ્યા નાગપુર 720 છેદ ઉડાડો 720 ભાગ્યા 36 કરો 1/20 આવે એનો જવાબ હવે ચલો આઠમો પ્રશ્ન કયો પ્રશ્ન આઠમો કોણ વાંચશે બોલો વાંચવે શકાય હા વાંચો એક કુટુંબના પાંચ સભ્યો પતિ પત્ની અને તેમના ત્રણ બાળકો ફેમિલી ફોટા માટે એક હારમાં યથોચિત રીતે ગોઠવાય છે પતિ અને પત્ની એક સાથે જ બેઠક લે એની સંભાવના શોધો ચલો એક ગ્રુપ ફોટો લેવાનો છે પતિ પત્ની અને કેટલા બાળકો છે ત્રણ બાળકો છે અમારા ઘરની જેમ અમે પતિ પત્ની ને અમારે ત્રણ બાળકો છે ઓકે તો પતિ પત્ની અને ત્રણ બાળકો ફેમિલી ફોટા સાથે ખારમાં લેવાના છે હવે કેવી રીતે તો જો આ લખી આપણે આ પતિ પતિ એટલે ઇંગ્લિશમાં બોલે તો હસબન્ડ
હસવાનું બંધ થઈ જાય એવો હસબન્ડ, લગ્ન કરવાના એટલે હસવાનું બંધ એટલે એને કેવો હસબન્ડ, હસબન્ડ એટલે પતિ, જેનો હસવાનું લગ્ન કર્યા બંધ થઈ જાય એવો હસબન્ડ પતિ, બરોબર. પત્ની, પત્ની બોલે તો WIFE વાઇફ, આ હસબન્ડ નો H લઈએ અને વાઇફ નો W લઈએ, આવે વાઇફ W જ હોય બધાની, વાઇફ W અને હસબન્ડ નો હો હો એવું, હા W જ હોય બધાની. અને બાળકો, હવે બાળકો જે ખરા તો બાળકોને ઇંગ્લિશમાં ચિલ્ડ્રન કહેવાય, તો આપણે ચિલ્ડ્રન, તો ચિલ્ડ્રન નો સી લઈએ, સી વન સી ટુ અને સી થ્રી, કેમ ત્રણ બાળકોની માર્ગે છે, આવજો ત્રણ બાળકો છે એટલે ચિલ્ડ્રન વન ચિલ્ડ્રન ટુ ચિલ્ડ્રન થ્રી, આ ત્રણ બાળકો લીધા. તો હસબન્ડ નો એચ હસવાનું બંધ થઈ જાય અને ડબલ્યુ સર એક મિનિટમાં પતી જશે, શું કહે છે?